જન્માષ્ટમીના બીજા દિવસે શહેરભરમાં દહીં હાંડીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં S9 ન્યૂઝ ચેનલ દ્વારા બંધાયેલ મટકી ખંદુ દાદા સ્પોર્ટ ક્લબ નામના મંડળ દ્વારા ફોડવામાં આવી હતી. દિવસે શહેરભરમાં ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઢોલ નગારા અને વાજિંદ્રાઓ સાથે ડીજેના તાલે નાચતા નાચતા ગોવિંદાઓએ શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમો યોજ્યા હતા. તો S9 ન્યૂઝ ચેનલની કચેરી લાલ દરવાજા સિટી સેન્ટર એપાર્ટમેન્ટ ખાતે બાંધવામાં આવેલ મટકી ખંડુદાદા સ્પોર્ટ ક્લબ નામના ગોવિંદા મંડળ દ્વારા ફોડવામાં આવી હતી. તો સમા તહેવારે પાટીદારોના મત આંદોલનને લઈ રાજ્યભરમાં ફેલાયેલી તંગદિલીમાં લોકોએ શાંતિ રાખવી જોઈએ, સાથે તહેવારોનો આનંદ લેવા S9 ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર મોનિકા પરમારે લોકોને અપીલ કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ જન્માષ્ટમીના તહેવારમાં S9 ન્યૂઝ ચેનલ પણ જોડાઈ છે, અને તેમણે જે ખંડુ દાદા ગ્રુપ છે, જે અહીંયા લાલ દરવાજા વિસ્તારનું જે ગ્રુપ છે, તે સાથે જ કતારગામ છે, વરાછા છે, મતલબ ઘણા બધા વિસ્તારો મળીને 70-80 મટકી ફોડવા જઈ રહી છે. તો તેમના ગ્રુપ સાથે આજે S9 પણ જોડાયું છે અને જન્માષ્ટમીના આ પાવન પર્વનો એક ભાગ બનવાનો પ્રયત્ન કર્યો છે. મેડમ, અનામત આંદોલનની સાથે સાથે તહેવારોની પણ ઉજવણી થઈ રહી છે, તો તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો બંનેને રિલેટેડ? બંનેને રિલેટેડ તો ફક્ત એટલું જ કહેવાનું છે કે બસ લોકો શાંતિ જાળવે અને શાંતિ સુરક્ષા સાથે આપણે તહેવારની ઉજવણી કરીએ. તહેવારની ઉજવણીની સાથે આપણે એ વસ્તુ નહીં ભૂલી જઈએ કે શહેરની શાંતિ અને સુરક્ષા પણ આપણા માટે એટલી જ જરૂરી છે. તો ખંડુ દાદા સ્પોર્ટ ક્લબ નામના ગોવિંદા મંડળ દ્વારા પણ શહેરમાં અનેક જગ્યાઓએ તેમણે મટકી ફોડી જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હોવાનું જણાવ્યું હતું. ખંડુ દાદા સ્પોર્ટ ક્લબ, આજે અમારું એક સંગઠન બનાવવું અને મટકી ફોડવા એટલે જન્મનો એ અમારો આયુ, એટલે અમે આજે વર્ષોથી લગભગ આજે અમે 50 વર્ષથી એટલે અમારા બાપ દાદા એ આ આયોજનમાં રહ્યા છે અને અમે એનું આયોજન અમે આગળ વધારી રહ્યા છે. આખા દિવસમાં હજુ સુધી તો અમારી 30 માટલી થઈ છે, પણ ટોટલ અમારી 70-75 માટલી છે. અમારી આ આયોજન છે એમાં S9 ન્યૂઝ એ અમારી સંસ્થા છે અને અમારું ગ્રુપ છે અને અમારા હા એ અમે અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે, તેથી અમે બહુ ખુશ છે. હવે પછી અમારું આયોજન અમારે અહીંયાથી વરાછા જવાનું છે, તો ત્યાં અમારે 21,000 એક માટલી છે, બરાબર છે, તેમાં અમને ખૂબ જ આનંદ છે. સંદીપ પારેખ. આજે કઈ નહીં, આજે જેટલી બી માટલીઓ છે ધીરે ધીરે બધાને પતાવીએ છીએ અને માટલીના ઉત્સવમાં બધા જે લોકોએ સહકાર આપ્યો છે તે બધા હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું. S9 અમારી સાથે S9 ગ્રુપ જે ટીવી ચેનલે અમને ખૂબ ખૂબ આભાર આપ્યો છે અને અમને એટલો સપોર્ટ કર્યો છે, જેના થ્રુ અમારા આખું ગ્રુપને અમે આગળ વધી રહ્યા છીએ. ધામધૂમથી જન્માષ્ટમી અને ત્યારબાદ દહીં હાંડીના કાર્યક્રમની સુરતીલાલાઓએ ઉજવણી કરી હતી અને વગર વિઘ્ને દહીં હાંડી કાર્યક્રમ પૂર્ણ પણ થયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.